भाइयों भाऊ भाई प्रजापति सोनल बहन श्री पटेल भाई रुमाल भाई सरपंच ये भाजपना सक्रिय कार्यकर छे अने मित्रों बहनों बाथी पधारेला मेहमानो अने लोकड़ियानी वस्ती भाइयों बहनों बधाने तरस भी लागी थी पण पाणी पायु भाई ने लाला भाई ने बधाने भूख भी लागी हशे पण आजनो दिवस एवो छे के 365 दिवस मो एक दिवस एवो आवशे के मित्रों आज बधा केटलो उमंग उस्ताद अने आज केटला बधा उमंग थी आपणे जे कार्यक्रम मो रचा बचा रह्या अने उमंग थी जे आज एना दिवसे 128मी जन्म जयंती बाबा साहेबनी बाबा साहेब नु एक सूत्र एवं हतु के मित्रों जे जग्याए जो एनो तमे रस्तो बनाओ आपणे आ उजागर करवा माटे 14मी एप्रिल नी जे उजवणी करीए छीए ए एमना मात पिताना मध्य प्रदेश ना मेहू गामना एक सिपाही दलित सिपाही ना 14मा संतान हता અને કુદરતે જે એમનામાં પ્રેરણા મૂકી અને જે તે વખતે 1947માં આઝાદી પહેલા જ્યારે માનનીય મહાપુરુષો જે કે જે ગોધી બાપુ સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ કે એ વખતે એમણે તજજ્ઞોની શોધ કરી 1947ની અંદર કે એવો કોઈ વીર પુરુષ કોઈ છે ખરો કે જે આપણા દેશ જ્યારે આઝાદ થાય અને એમો બંધારણની રચના કરી શકે એવો એમણે ઘણી શોધખોળ કરી મિત્રો આજે જે આપણે હમણાં જે ખેસ પહેરીએ છીએ આપણે જે કાર્યક્રમો કરીએ છીએ એ અત્યારે હાલ જે સ્થિતિમાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ અને જે સ્ટેજે છીએ એ બાબા સાહેબના આભારી છીએ મિત્રો એમણે જે તે વખતે જ્યારે એ કમિટીએ બંધારણની કમિટી બનાવી અને એમને પ્રમુખ બનાવ્યા બાબા સાહેબને એટલે એ મિત્રો એ વખતે બીજા ઘણા વીર પુરુષો હતા ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા ઘણા માણસો હતા હિન્દુસ્તાનની અંદર એવા કોઈ માણસ નહીં હોય કે જેને બંધારણની રચના કાયદાકીય પંડિત જેની ઉપમાઓ અને બંધારણના ઘડવૈયા અને દલિતોના મસીહા કે મિત્રો આજે જે આપણી સંખ્યામાં અત્યારે આજે અમારી સાથે ગદગદ ફૂલી જાય છે કે આટલી તમે આટલા તડકાની ગરમીની અંદર નાના બાળકો એક આપણે જેમ લગ્નનું વરઘોડું જાય આપણે છોકરા છોકરીને જે લગ્ન કરીએ જે વરઘોડું બજારની અંદર જાય અને જેટલો ઉત્સાહ એનાથી ડબલ ઉત્સાહ આજે તમારામાં અમે ભીમસેનામાં જોયો મિત્રો નવયુવાન મિત્રો ખરેખર જો અમારી અપેક્ષાઓ અમે હજી ગયડા નહીં થઈ ગયા પણ અમે આની અપેક્ષાઓ અમારી જે છે એ તમારામાં જ છે મિત્રો કે તમે ખુશ જુસ્સો એમાં વધારો થાય એવી તમને તમારી જોડેથી અપેક્ષા રાખું છું અને મિત્રો બાબા સાહેબે જે તે વખતે આપણામાં શિક્ષણ નહોતું એમને મિત્રો નહીં કહું એકને ભૂખે લાગી છે બધાને જવાનું એ છે બરોબર એટલે એમને ત્રણ સૂત્રો જે મહત્વના બનાયા શિક્ષો સ્પર્શ કરો સંગઠિત બનો મિત્રો મારી એક વિનંતી છે બે આ મારે કે જે આપણા જે મિત્રો છે આપણા જે ભાઈઓ છે જે આગળ વધેલા છે એમને તમે ટેકો આલો અને ટેકો ના આલો તો તમારી જગ્યા પક્ષની વાત કોઈ પણ પક્ષ પણ આપણા સમાજના હોમાં પાછળ વળીને જુઓ તમે મિત્રો ઘણા જ જો દર વર્ષે આ ગઈ સાલ હું નિવૃત્ત બન્યો તમે મારું બહુ ભવ્ય રીતે સ્વાગત કર્યું સન્માન કર્યું એ રીતરો કે જે નવા નોકરીઓ મળે છે અત્યારે નોકરીઓ નથી બેકારી છે કે જેના ધંધા રોજગાર નથી આપણે લોબડિયામાંની વાત કરીએ દિલવાડા ફોસીના હડાદ બામડોદ મંડાલી ભોણપુર કોઈ રોજગારીનું સાધન નથી મિત્રો છતાંય આપણે પરિશ્રમ શ્રમ બગાડી અને આપણે એક રોજ જતો કરીને આપણે આ દિવસે ઉજવણી કરીએ છીએ મિત્રો એટલે સંગઠિત થઈશું તો આપણે પ્રતિકાર કરી શકશું અને સંગઠિત નહીં બને અને આપણામાં શિક્ષણ નહીં હોય આપણામાં શિક્ષણ નહીં હોય
तो लोबड़िया थी खेड़रंबा जे बस जती है वो 28-30 रुपया टिकट है, तमे 30 रुपया आलशो तो 2 रुपया कंडक्टर नहीं आप तमने, तो माखशो ना पण बेन। गई काल नी बात करू हूं, गई काल नी नवी जो नोटो आई से 200 नी 100 नी, एक बेन ने मैं 500 रुपया ना सूटा आले, ये बेन फरी गैर दिन पास आए के तमे साहेब आ हो रुपया चाल्या, 200 नी बेन 100 नी एक आली एम कहीं 500 रुपया ना सूटा आले, एक बेन के ना साहेब तमे 300 रुपया चाल्या। એટલે મિત્રો કે શિક્ષણ તમારામાં જો શિક્ષણ હશે તો તમે તમારા બાળકોને તમારી આવનાર પેઢીને તો જ તમે એને આગળ વધારી શકશો। અત્યારે ઘણા એવા માણસો છે કે અનપટ અશિક્ષણ, અનપટ તો ના જ કહેવાય, અશિક્ષણ કે જેનામો અંગૂઠો કરે છે સહીની અંદર। અત્યારે જે ભણેલા છે એટલે અત્યારે જે સમય ગયો ત્યારે તો હું કહેતો નથી, પણ જે અત્યારે તમારા બાળકો છે એને તમે શિક્ષણ આપો। શિક્ષણ આપો એટલે કેવું, જે ટેકનિકલ અત્યારનો જો યુગ ચાલી રહ્યો છે મોબાઈલ યુગ ટેકનિકલ, કે જેને પુસ્તક યુગ જ્ઞાન, આપણે પીટીસી કરાવીને કે બીએડ કરાવીને આપણો છોકરો ઘેર આવડ ઘેર આવીને બિચારો એ નિરાશ થાય, અને જ્યારે 20 વર્ષનો થાય એટલે આપણે એને પહેણાવીએ બૈરૂપ, પછી એને પત્ની થાય, પત્ની આવે અને પત્ની પછી પછી વસ્તા પેદા થાય અને એનું ભરણ પોષણ એ કેવી રીતે કરે। બીએડ થયેલો ગ્રેજ્યુએટ છોકરો, પીટીસી થયેલો છોકરો કે જ્યારે બેકારીમાં હોવાય ઘેર ઘેર ધંધામાં આવે ખેતીવાડી ના હોય તે કેવી રીતે આગળ વધશે। મિત્રો તમારામાં જો એવું ટેકનિકલ જે શિક્ષણ હશે કે દાખલા તરીકે સાયન્સ 12મું સાયન્સ બધા જ આપણે ભણીએ છીએ આર્ટ્સ કોમર્સ ને સાયન્સ, તો તમે એવો વિષય પકડો આપણામાં જનરલ માતા ભગવાને એટલે બાબા સાહેબે એ વખતે એમને એટલી ડિગ્રીઓ મેળવી હતી। આ ભાઈ લાલાભાઈ જે સૂત્ર ઉચ્ચાર કરે છે કે એક જ સાહેબ એક જ સાહેબ એક જ સાહેબ કેમ કીશે, ઇન્ડિયાની હિન્દુસ્તાનની અંદર જે ડિગ્રીઓ એમને મેળવી છે એવી હજી કોઈને મેળવી નથી મિત્રો। એટલે મેં કહું છું કે એ જે તે વખતે જ્યારે એ જન્મ્યા 1891માં 14મી એપ્રિલે 128 વર્ષ પહેલા, તો આ એમને કેવા ડિગ્રીઓ મેળવી હતી અને એમાં પ્રેરણા કોણ આપા કે સયાજી રામ ગાયકવાડ વડોદરાના રાજા, એમને એમ થયું એક દલિત વિદ્યાર્થી છે જયારે એમને ખોડા લીધા અને એમને સ્પેશિયલ શિષ્યુતિ બહાર પાડી અને ફોરેન પીએચડી 1947 માં એ અમેરિકા જઈ અને અર્થશાસ્ત્રના વિષય સાથે એમને 3 પીએચડી કરી કોક એક જ કરે સાહેબ। મિત્રો આ બધું જાણવા જેવું છે, બાબા સાહેબ ના ખેસ બાબા સાહેબ ના ફોટા કે બાબા સાહેબ નું એ નહીં, એમના જે સિંચન કરેલા છે મૂલ્યો બંધારણની અંદર એ આપણામાં ઉતારીએ અને આપણા જે નવા યુવા પેઢી બાળકો છે મિત્રો તમે જે નવ યુવાન છો અમારું લોહી ચડે એમ કે તમે એ પ્રેરણા લો તમે એમ, આપણે ખોટા રસ્તે નથી જવું, આપણે સાચા જ રસ્તે જવું છે। આપણે આપણું પહેલું આપણું પેટ, પછી આપણું કુટુંબ, પછી આપણું ફળિયું, પછી આપણું ગામ એમ કરતા જઈશું ક્રમવાઈઝ, તો જ આપણો ઉદ્ધાર થશે મિત્રો। અને એક વખત કહું છું ફરી કે આપણા દલિત ભાઈઓ કોઈ પણ સ્ટેજે કોઈ પણ હોદ્દા ઉપર હોય તો મિત્રો આપણા સમાજ પ્રત્યે પૂઠ વાળીને જોજો તમે, બસ અસ્તુ માફ કરજો। અને લોબડિયાની વસ્તી ભીમસેના બહેનો ભાઈઓ જે મારું સન્માન કરીશું બહુ તમારું ઋણીશું, મારા લાયક કંઈ કામ હોય તો મને ગમે ત્યારે બોલાવજો હું કરીશ।